નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું હિરેનસિંહ પટેલ આઈટીઆઈ ગાંધીધામમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફરજ નિભાવું છું આજે આપણે એસી સર્કિટ વિશે અભ્યાસ કરીશું એસી સર્કિટ વિશે તમે બધા જાણતા હશો તો આજે આપણે સૌપ્રથમ પ્રથમ એસી સર્કિટનો પરિચય મેળવીએ એસી સર્કિટમાં એવું હોય છે કે જે સર્કિટ સાથે એટલે કે જે સર્કિટમાં સાધનોને ઓલ્ટરનેટિંગ સપ્લાય આપવામાં આવે છે તેને એસી સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે એસી સર્કિટમાં ઓલ્ટરનેટિંગ કરંટનું વહન થાય છે હવે એસી સર્કિટમાં આપણે જાણીએ છીએ કે ત્રણ લોડ હોય છે એક ફર્સ્ટ રેજિસ્ટિવ લોડ ઇન્ડક્ટિવ લોડ અને કેપેસિટી લોડ એટલે આપણે અત્યાર સુધી ઘરગથ્થુ સર્કિટ હોય કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ હોય કે ડોમેસ્ટિક હોય બધી સર્કિટોમાં ત્રણ પ્રકારના લોડનો ઉપયોગ થાય છે જેમાં પહેલો રેજિસ્ટિવ લોડ હોય બીજો ઇન્ડક્ટિવ લોડ હોય છે અને ત્રીજો કેપેસિટિવ લોડ હોય છે તો આ ઉપર આપણે થોડો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે રજિસ્ટર વિશે સમજીએ રજિસ્ટરમાં રજિસ્ટરનો એક એવો ગુણ હોય છે કે જે સર્કિટમાં વહેતા કરણને અવરોધ કરે છે એટલે નડતરરૂપ થાય છે તેને રેજિસ્ટન્સ કહેવામાં આવે છે હવે રેજિસ્ટન્સનો એકમ ઓમ છે અને તેને ઓમેગાવાળે દર્શાવવામાં આવે છે હવે ઇન્ડક્ટન વિશે થોડું જાણી લઈએ કે એસી સર્કિટમાં કોઈલ જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહની કિંમતમાં ફેરફાર થાય છે અને જ્યારે વીજ પ્રવાહની કિંમતમાં ફેરફાર થાય એટલે સેલ્ફ અથવા મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉત્પન્ન થાય છે હવે કોઈલમાં જો આ સેલ્ફ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉત્પન્ન થાય છે તો આવા ગુણને ઇન્ડક્શન ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે હવે ઇન્ડકટન્સનો એકમ હેનરી છે અને તેને ટૂંકમાં એલ વડે દર્શાવવામાં આવે છે ઇન્ડક્ટન્સ એક પ્રકારની કોઈલ હોય છે જે ધારો કે ઇન્ડક્ટન્સ સામાસામા મળી રહે તો પંખાનું વાઇન્ડિંગ છે કોઈપણ પ્રકારના વાઇન્ડિંગમાં આપણે ઇન્ડક્ટન્સ મળી રહે છે ચોક છે ટ્યુબલાઇટનો ચોક હોય પંખાનું વાઇન્ડિંગ હોય કોઈપણ પ્રકારની કોઇલ વીંટાડેલી હોય તો એમાંથી ઇન્ડક્ટન મળે છે અને કોઈલ દ્વારા અલગ અલગ પ્રકારનું ઇન્ડક્શન ઉત્પન્ન થાય છે હવે ઇન્ડક્ટન્સ જે છે ઇન્ડક્ટન્સમાં એક પ્રકારનો બીજો ગુણ રહેલો છે તેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે ઇન્ડક્ટર એટલે કે કોઈલના ઇન્ડકટન્સના ગુણને કારણે વીજ પ્રવાહના વહનમાં થતા અવરોધને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે તેને એક્સેલ વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓમ છે એટલે જ્યારે કે ઇન્ડક્ટન્સ આપણે શોધવું હોય તો ઇન્ડક્ટન્સને શોધવા માટે આપણા પાસે એક સૂત્ર છે જેને જેના દ્વારા ઇન્ડક્ટન્સ શોધી શકાય છે તો સૂત્ર એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ એફએલ થાય છે તો એમાં એક્સેલ જે છે સર્કિટનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે જે ઓમમાં માપી શકાય છે એફ એ આપણા સપ્લાયની ફ્રિકવન્સી છે જે હર્જમાં અપાય છે અને એલ એ કોઇલનું ઇન્ડક્ટન્સ છે જે હેનરીમાં માપી શકાય છે હવે આ સર્કિટનો જે ઇન્ડક્ટન્સ છે તે આપણે આ સૂત્રો દ્વારા મેળવી શકીએ છીએ જુદા જુદા સૂત્રો છે છતાં એલ દ્વારા કોઇલનું ઇન્ડક્ટન્સ મેળવી શકાય છે અને એક્સેલ દ્વારા કોઈલનો ઇન્ડક્ટન્સ મેળવી શકાય છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે જે અને શોધી શકાય છે હવે કેપેસિટન્સ વિશે થોડું જાણીએ તો એસી સર્કિટમાં જ્યારે કેપેસિટર જોડવામાં આવે છે ત્યારે તે પોતાનામાં એક પ્રકારનો ચાર્જ સંગ્રહ કરે છે અને કેપેસિટરનો આ જે ગુણ રહેલો છે તેને કહેવાય છે કેપેસિટન્સ કેપેસિટન્સને ટૂંકમાં લખવો તો સિંહ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેને જો માપવો હોય તો તે ફેરાડેમાં મપાય છે તેનો એકમ ફેરાડે છે તેને ટૂંકમાં સિંહ વડે દર્શાવવામાં આવે છે કેપેસિટન્સનો પણ એક ગુણ રહેલો છે જે જેને કેપેસિટીવ રિએક્ટન્સ કહે છે કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે એસી સર્કિટમાં જ્યારે કેપેસિટીને આપણે જોડીએ છીએ ત્યારે તેમાં કરંટનું વહન થાય છે અને જે કરંટનું વહન થાય અને એમાં અવરોધ ઊભો થાય છે અને જેના દ્વારા અવરોધ ઊભો થાય છે એ અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે કેપેસિટિવ રિએક્ટન્સ એક્સી વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓમ છે હવે જો કેપેસિટિવ રિએક્ટન્સ આપણને મળી ગયો અને એના ઉપર જુદા જુદા એક્ઝામ્પલ પણ લઈ શકાય છે કેપેસિટી રિએક્ટન શોધી શકાય છે કેપેસિટી રિએક્ટન્સ શોધવા માટે એનું એક સૂત્ર છે જે હું દર્શાવું છું એક્સી બરાબર વન અપોન્ટ ટુ પાય એફસી એક્સી એ આપણી સર કેપેસિટી રિએક્ટન્સ છે જે ઓમમાં મપાય છે એપ સપ્લાય ફ્રિકવન્સી છે અને સી કેપેસિટરનું કેપેસિટન્સ છે જે ફેરાડેમાં માપી શકાય છે હવે આપણે એસી સર્કિટમાં એસી સર્કિટ જે ત્રણ ટાઈપની એસી સર્કિટ હતી રેજિસ્ટિવ ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ અને એમાં જે રહેલા ગુણો રેજીસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ એ ત્રણો ગુણો વિશે આપણે હમણાં સમજ્યા હવે એસી સર્કિટ વિશે આગળ જાણીએ તો એસી સર્કિટના જુદા જુદા પ્રકાર પડે છે એસી સર્કિટમાં બે પ્રકાર પડે છે જેમાં સૌપ્રથમ એક પ્રકાર છે શુદ્ધ એસી સર્કિટ અને બીજો છે મિશ્ર એસી સર્કિટ હવે આપણે નેક્સ્ટ જોઈએ જો શુદ્ધ એસી સર્કિટ વિશે જાણીએ એટલે કે પ્યોરલી એસી સર્કિટ પ્યોરલી એસી સર્કિટ વિશે થોડું હવે સમજીએ તો પ્યોરલી એસી સર્કિટ જે છે એની વ્યાખ્યા કરીએ તો જે સર્કિટમાં ફક્ત એક જ પ્રકારનો લોડ જોડાયેલો હોય તેને પ્યોરલી એસી સર્કિટ કહેવામાં આવે છે એક જ પ્રકારનો લોડ એટલે કે એક જ પ્રકારનો ગુણ એમાં કોઈ પણ જાતનું કોઈ પણ બીજી સર્કિટ એડ થયેલી ના હોય એવી સર્કિટને આપણે કહીએ છીએ પ્યોરલી એસી સર્કિટ હવે પ્યોરલી એસી સર્કિટમાં પણ ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે જેમાં સૌ પ્રથમ એક પ્રકાર છે પ્યોરલી રેજિસ્ટિવ સર્કિટ બીજું છે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ અને ત્રીજું છે પ્યોરલી કેપેસિટીવ સર્કિટ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ પ્યોરલી રેજિસ્ટ સર્કિટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ અને પ્યોરલી કેપેસિટી સર્કિટ વિશે આગળ સમજીશું સૌ પ્રથમ આપણે પ્યોરલી રેજિસ્ટિવ સર્કિટ વિશેનો અભ્યાસ કરીએ છીએ પ્યોરલી રેજિસ્ટિવ સર્કિટ એક એવી સર્કિટ છે કે જેમાં ફક્ત અને ફક્ત એક જ લોડ રેજિસ્ટિવ લોડ એટલે કે બલ્બ જોડવામાં આવેલો હોય એને કહેવાય છે પ્યોરલી રેજિસ્ટિવ સર્કિટ પ્યોરલી રજિસ્ટ્રી સર્કિટમાં કોઈ પણ પ્રકારની બીજી કોઈ સર્કિટ જોડાય બીજો કોઈ લોડ જોડાયેલો હતો નથી ફક્ત અને ફક્ત એમાં એક જ લોડ એટલે કે લેમ્પ જોડાયેલો હોય છે આ પ્રકારની સર્કિટમાં માત્ર અવરોધ હોવાથી વીજ પ્રવાહમાં ફેરફાર થવા છતાં કોઈ પણ પ્રકારનું બે કીએમએપ ઉત્પન્ન થતું નથી એટલે કે આ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટની કિંમત એક સરખી રીતે એક જ સાથે બદલાય છે જ્યારે કરંટ મેક્ વોલ્ટેજ મેક્ઝિમમ થશે તે જ સમયે કરંટ પણ મેક્ઝિમમ થશે અને જ્યારે કરંટ વોલ્ટેજ ઝીરો થશે એ જ સમયે કરંટ પણ ઝીરો થશે એટલે બંને એકી સાથે એક જ ફેઝમાં ચાલે છે એટલે પ્યોરલી એસી પ્યોરલી રેજિસ્ટ્રી જે સર્કિટ છે એમાં વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય એકી સાથે શૂન્ય અને એકી સાથે મેક્ઝીમમ થાય છે એટલે બંને એક જ સાથે એક જ ફેઝમાં સાથે સાથે ચાલે છે એટલે જ્યારે બંને એકસાથે એક જ ફેઝમાં ચાલે છે ત્યારે તેનો પાવર ફેક્ટર કોસ ફાય યુનિટી થાય છે અને જેની કિંમત એક છે હવે આપણે મિત્રો જોઈએ કે જો કોસ ફાય અહીંયા બતાવેલ છે તો પહેલાં સૌ તો આપણે કોસ ફાય હવે કોસ ફાય શું છે એના વિશે આપણે સમજવું જોઈએ તો આપણે આજે સૌ પ્રથમ હું આગળની સર્કિટ સમજાવું એ પહેલાં આપણે કોસ ફાય એટલે કે પાવર ફેક્ટર એના વિશે જરા થોડું સમજી લઈએ પાવર ફેક્ટર શું છે અને એ આપણે એસી સર્કિટમાં પાવર ફેક્ટર ક્યાં કામ લાગે છે અને પાવર ફેક્ટરની જરૂરિયાત શું છે તો સૌપ્રથમ આપણે સમજીએ પાવર ફેક્ટર કોસ ફાઈ કોસ ફાઈને સમજવા માટે કોસ ફાઈ એ આગળ જોઈશું કોસ ફાય એટલે પાવર ફેક્ટર હવે પાવર ફેક્ટર સમજવાની સાથે સાથે આપણે પહેલાં થોડું પાવર વિશે થોડું જાણી લઈએ પાવર ડીસી સર્કિટમાં પાવર બરાબર વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરીએ એટલે આપણને પાવર મળે છે જેથી એનું સૂત્ર થાય પી બરાબર વીઆઈ પરંતુ જ્યારે એસી સર્કિટની વાત કરીએ છીએ ત્યારે એસી સર્કિટમાં પી બરાબર વીઆઈ કોસફાઈ થાય છે અને જે કોશાય છે એને કહેવાય છે પાવર ફેક્ટર હવે એસી સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ જે હોય છે તે એકબીજા સાથે ચાલતા રહેતા હોય છે અને જે વોલ્ટેજ અને કરંટના મૂલ્યો અમુક ટાઈપ સમય અને દિશાની સાથે બદલાતા રહેતા હોય છે એસી સર્કિટમાં દિશા એસી સર્કિટ એટલે જેનું કિંમત અને મૂલ્ય સમયની સાથે બદલાય એને કહેવાય છે એસી સર્કિટ હવે એસી સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ આઉટ ઓફ ફેઝ હોય છે તેથી કરંટ અને વોલ્ટેજ વચ્ચે અમુક એંગલ બને છે અને આ બે એંગલને ફેજ એંગલ કહેવામાં આવે છે હવે જે આ ફેજ એંગલના ને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે પાવર ફેક્ટર કોને કહેવાય તો પાવર ફેક્ટર વોલ્ટેજ અને કરંટથી બનતા ફેજ એંગલને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તેને કોશ ફાય ટૂંકમાં દર્શાવવામાં આવે છે એટલે જ્યારે પણ એસી સર્કિટ હોય અને ત્યારે પાવરની ગણતરી કરવી હોય તો તેનું સૂત્ર પી બરાબર વીઆઈ cos ફાય થાય છે એટલે હવે પાવર ફેક્ટર શું તો પાવર ફેક્ટર એ વોલ્ટેજ અને કરંટ વચ્ચે બનતો કોસાઈન એંગલ એને કહેવાય છે પાવર ફેક્ટર એની જુદી જુદી ત્રણ વ્યાખ્યાઓ છે એમાં પહેલી વ્યાખ્યા આપણે સમજી ગયા કે ભાઈ વોલ્ટેજ અને કરંટ વચ્ચે જે કોઈ કોસાઈન એંગલ બને છે એને કહેવાય છે પાવર ફેક્ટર હવે નેક્સ્ટ જો બીજી વ્યાખ્યા આપણે કરીએ તો પાવર ફૅક્ટરમાં એવું છે કે જે પી બરાબર વીઆઈ થાય છે એક તો પહેલો પાવર મળે છે અને પાવર ફેક્ટર કોશ ફાઈ બરાબર આર બાય જેડ એટલે આર એ સર્કિટનો અવરોધ છે અને જેડ એ સર્કિટનો ઇમ્પિડન્સ થાય છે અને ત્રીજી વ્યાખ્યા છે કોસ ફાઈ બરાબર ટ્રુ પાવર ભાગ્યા એપરન્ટ પાવર ટ્રુ પાવર એ જે ટ્રુ પાવર છે આપણો એ વોટ મીટરથી જ મળતો પાવર છે અને એપરન્ટ પાવર એ આ પાવર કહેવામાં આવે છે જે વોલ્ટેજ અને કરંટના ગુણાકારના ગુણાકાર કરવાથી જે મળતો પાવર હોય છે તેને કહેવાય છે એપરન પાવર એટલે કોસ ફાઈ પાવર ફેક્ટર પાવર ફેક્ટર આપણને ત્રણ રીતે મેળવી શકાય છે એક ફર્સ્ટ તો કોસાઇન વોલ્ટેજ અને કરંટનું કોસાઇન એંગલ બીજું છે કોસ ફાઈ બરાબર આર બાય ઝેડ અને ત્રીજું થાય છે કોસ ફાઈ બરાબર ટ્રુ પાવર ભાગ્યા એપરન પાવર બરાબર વી ભાગ્યા વી ઇન્ટુ ડબલ્યુ ભાગ્યા વી ઇન્ટુ એ આ ત્રણ સૂત્રથી આપણે પાવર ફેક્ટર સર્કિટમાં મેળવી શકીએ છીએ હવે જ્યારે રેજિસ્ટ્રી સર્કિટની આપણે વાત કરીએ છીએ ત્યારે સર્કિટમાં રેજિસ્ટ્રી સર્કિટનો પાવર ફેક્ટર યુનિટી થાય છે કેમ કે જ્યારે વોલ્ટેજ અને કરંટ બંનેના મૂલ્ય એકી સાથે શૂન્ય થાય છે અને એકી સાથે મેક્ઝિમમ થાય છે જેથી વોલ્ટેજ અને કરંટ બંને એકી સાથે ફેજમાં એકી સાથે એક જ ફેજમાં હોય છે આથી એ સર્કિટના વચ્ચે કોઈ વોલ્ટેજ અને કરંટ વચ્ચે કોઈપણ પ્રકારનો કોસાઈન એંગલ બનતો નથી અને તેના કારણે તેની કિંમત યુનિટી કહેવાય છે અને તેની યુનિટી એટલે એની કિંમત થાય છે વન એટલે પ્યોરલી સર્કિટમાં પાવર ફેક્ટરનું મૂલ્ય વન થઈ જાય છે હવે જો એને સૂત્ર દ્વારા તારવણી કરીએ તો પ્યોરલી રજીસ્ટ્રી સર્કિટમાં રજીસ્ટ્રી સર્કિટમાં આર બરાબર આઈ કર કરંટ શોધવો હોય તો કરંટ આઈ બરાબર વી ભાગે આરનું સૂત્ર બનશે અને જો પાવર શોધવો હોય તો પી બરાબર વી ગુણ્યા આઈ ગુણ્યા કોસફાય થાય છે પરંતુ પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટમાં આપણે કોસ ફાય જે ગણીએ તે યુનિટી છે તેથી પાવર જો શોધવું હોય તો પાવરનું સૂત્ર થશે પી બરાબર વી ગુણ્યા આઈ હવે જો એની સર્કિટ જોઈએ આપણે પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટમાં તો અહીંયા સર્કિટ બતાવેલી છે વેવફોર્મ બતાવેલા છે તથા વેક્ટર ડાયગ્રામ બતાવેલો છે અહીંયા જે રેજિસ્ટ્રી લોડ બતાવેલો છે પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટમાં ઓનલી સપ્લાય સાથે પેરેલલમાં રેજિસ્ટ્રી લોડ જોડેલો છે જેને શુદ્ધ રેજિસ્ટ્રી સર્કિટ ડાયાગ્રામ એમાં બતાવેલો છે હવે જ્યારે હું સપ્લાય એસી સપ્લાય આપું છું પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટને ત્યારે એમાંથી કરંટ ફ્લો થાય છે અને જે કરંટ ફ્લો થાય છે એનું વેવફોર્મ બાજુની સર્કિટ બીમા દર્શાવેલ છે તો જો આપણે વેવફોમ જોતા આવીએ તો વેવફોમમાં એકી સાથે કરંટનું મૂલ્ય શૂન્ય થાય છે અહીંયા હું કરશ બતાવવામાં આવું છું એક સાથે કરંટનું મૂલ્ય શૂન્ય છે અને વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય છે પછી પાઈ બાય ટુ ટાઈમે એનું શૂન સમયે અમુક ટાઈમ પછી એનું જે મૂલ્ય થતું હોય તે કરંટ અને એનું મૂલ્ય એકી સાથે મેક્ઝિમમ થાય છે અને આગળ જેમ જેમ સાયકલ આગળ જતી જશે તેમ એકી સાથે શૂન્ય થાય છે પછી નેગેટિવમાં મેક્ઝિમમ થાય છે અને પછી પાછું શૂન્ય થાય છે એટલે કે કરંટ અને વોલ્ટેજ બંને એકી સાથે એક જ ફેઝમાં એક જ ટાઈમે ચાલતા હોય છે અને જો તેનો વેક્ટર ડાયગ્રામ દોરવામાં આવે તો વોલ્ટેજ અને કરંટ બંને એક જ દિશામાં એક જ સાથે ચાલતા હોય તો એની એક જ લાઈનમાં એનો વેક્ટર ડાયગ્રામ જે આકૃતિ વ્યક વેક્ટર ડાયગ્રામમાં દર્શાવેલ છે વી અને આઈ એક ફેઝમાં દર્શાવેલ છે એટલે આ પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટમાં ત્રણ પ્રકારના સર્કિટ વેફો અને વેક્ટર ડાયગ્રામ દર્શાવેલો છે હવે આપણે અત્યાર પ્યોર્લી રેજિસ્ટ્રી સર્કિટની વાત કરી હવે આપણે નેક્સ્ટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ વિશે સમજીએ તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ એટલે શું તો જે સર્કિટમાં માત્ર ને માત્ર ઇન્ડક્ટિવ લોડ જોડેલો હોય તે સર્કિટને ઇન્ડક્ટિવ સર્કિટ કહે છે હવે ઇન્ડક્ટિવ લોડ એટલે શું ઇન્ડક્ટિવ લોડ એટલે કોઈપણ એક પ્રકારનું વાઇન્ડિંગ એને કહેવાય ઇન્ડક્ટિવ કોઇલ તો આપણે વપરાશમાં જે હોય તે ટ્યુબલાઇટનો ચોક છે ટ્રાન્સફોર્મર છે પંખાનું વાઇન્ડિંગ છે એ બધા એક પ્રકારના ઇન્ડક્ટિવ લોડ કહેવામાં આવે છે હવે જો ઇન્ડક્ટિવ લોડને આપણે પ્યોરલી સર્કિટ બનાવી છે તો પ્યોરલી સર્કિટ વિશે થોડું સમજી લઈએ તો એના જે અલગ અલગ સૂત્રો છે એના દ્વારા આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટના જે પાવરના સૂત્રો છે આપણે જોઈએ પી બરાબર વીઆઈ કોસ ફાય છે આપણો અને કરંટ છે કરંટનું સૂત્ર આઈ બરાબર વી ભાગ્યા એક્સેલ કરંટ જો શોધવું હોય આપણે ઇન્ડક્ટિવ સર્કિટમાં તો આઈ બરાબર વી ભાગ્યા એક્સેલથી શોધી શકાય છે અને પાવર બરાબર પી બરાબર વીઆઈ કોશ ફાઈથી શોધી શકાય છે હવે જો પાવર પી બરાબર વી આઈ કોશ ફાય છે પરંતુ કોસ ફાય એટલે કે પાવર ફેક્ટર આગળ જેમ મેં વ્યાખ્યા કરીએ એ પ્રમાણે કોસ ફાઈ બરાબર આર બાય ઝેડ થતું હોય છે એટલે કે સર્કિટ આર એટલે કે સર્કિટનું રેજિસ્ટિવ લોડ ભાગ્યા ઇમ્પિડન્સ ઝેડ બરાબર ઇમ્પિડન્સ પરંતુ આપણી જે સર્કિટ અત્યારે બતાવી છે એ સર્કિટ છે પ્યોરલી રેજી ઇન્ડક્ટિવ સર્કિટ એટલે ઇન્ડક્ટિવ સર્કિટમાં કોઈ પણ પ્રકારનો રેજિસ્ટિવ લોડ હોતો નથી એટલે જો રેજીસ્ટિવ લોડ જ ના હોય સર્કિટમાં તો એનું મૂલ્ય શું થાય ઝીરો થાય છે જો હવે મૂલ્ય ઝીરો થઈ ગયું તો એ આપણે આગળ નેક્સ્ટ જો કોશ ફાઈના સૂત્રમાં મૂકીએ કોશ ફાઈ બરાબર આર બાય ઝેડ હવે આર આપણો ઝીરો છે એટલે શું થશે કોશ ફાઈ બરાબર ઝીરો ભાગ્યા ઝેડ તો કોશ ફાઈની સૂ કિંમત શું થશે શૂન્ય થઈ જશે કોશ ફાઈ શૂન્ય થયું કોશ ફાય શૂન્ય થઈ ગયું એટલે એ સર્કિ જો કોશ ફાઈની કિંમત આપણે પી બરાબર વીઆઈ કોશ ફાઈમાં મૂકતા પી બરાબર વીઆઈ ગુણા શૂન્ય થાય તો પાવર બરાબર શૂન્ય એટલે કે જો સર્કિટમાં આગળ ગણતરી કરીએ તો પાવરનું કિંમત કેટલી મળશે શૂન્ય મળશે એટલે કે પ્યોરલી રેજિસ્ટ્રી સર્કિટમાં કોઈ પણ પ્રકારનો પાવર મળતો નથી અને પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે પરંતુ વ્યવહારમાં કોઈ પણ પ્રકારનું રેજિસ્ટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોતી નથી કેમ કે કોઈ પણ સર્કિટ લો વાઇન્ડિંગ લો તો વાઇન્ડિંગમાં વાયરની સાઈઝ વાયરની લંબાઈ અને તેના કારણે કોઈ પોતાનો એક રેજિસ્ટન્સ હોય છે અને એ રેજિસ્ટન્સ એમાં એડ થતો હોય છે એટલે કે વ્યવહારમાં પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટનો ઉપયોગ થતો નથી અને હોતી નથી આ તો એક આઈડિયલ કન્ડિશન છે જે સમજવા માટે આપણે અહીંયા દર્શાવેલી છે હવે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટની વાત કરીએ તો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં ઇન્ડક્ટન્સનો માત્ર ઇન્ડક્શન ઇન્ડક્ટન્સ રહેલો છે અને એ ઇન્ડક્ટન્સમાંથી જો કરંટ પસાર કરીએ તો એ કરંટ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી પાછળ રહે છે અને જે આપણે જે સાયકલ છે એસી સર્કિટની ત્રણસો સાહીઠ ડિગ્રીની સાયકલ હોય છે એમાં જ્યારે વોલ્ટેજ એસી ઇન્ડક્ટરને કોઈ પણ એસી સોર્સ સપ્લાય આપીએ ત્યારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે એક પ્રકારનો એંગલ બને છે અને એ એંગલ નાઇન્ટી ડિગ્રીનો એંગલ બને છે પ્યોરલી ઇન્ડક્ટ્રી સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એક પ્રકારનો નાઇન્ટી ડિગ્રીનો એંગલ બને છે એટલે કે શરૂઆતમાં કરંટ વૉલ્ટેજની કિંમત આગળ જતી હોય છે અને કરંટ પાછળ રહેતો હોય છે એટલે નેવું ડિગ્રી જેમ જેમ વોલ્ટેજ એન્ટી ક્લોક આગળ જતા જશે એમ એમ નેવું ડિગ્રી કરંટ એની પાછળ પાછળ જતો રહે છે એટલે કે બંને વચ્ચે એક પ્ર એક પ્રકારનો નાઇન્ટી ડિગ્રીનો એંગલ બનતું રહે છે અને તેના કારણે વોલ્ટેજ કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી પાછળ રહે છે એટલે કે ઇન્ડક્ટરી સર્કિટમાં કરંટ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી લેગ રહે છે હવે પ્યોરલી જે ઇન્ડક્ટરી સર્કિટ છે આપણે એના સર્કિટ ડાયાગ્રામ દ્વારા એના વેબફર્મ દ્વારા તથા એના વેક્ટર ડાયગ્રામ દ્વારા સમજીએ તો અહીંયા એક ઇન્ડક્ટ્રી સર્કિટનો એ ડાયગ્રામ બતાવેલો છે એમાં એક ઇન્ડક્ટર કોઈલ બતાવી છે અને એને સપ્લાય સાથે પેરેલલમાં જોડવામાં આવે છે ધારો કે એને સપ્લાય સાથે પેરેલલમાં જોડીએ અને બસો ત્રીસ વોલ્ટ આપીએ છીએ તો એમાંથી સર્કિટમાંથી આઈ કરંટ ફ્લો થાય છે અને આઈનો કરંટ ફ્લો થાય છે તે બાજુના વેબફોમમાં બતાવેલ છે શરૂઆતમાં જ્યારે વોલ્ટેજ ઝીરો હોય છે ત્યારે કરંટ નેવું ડિગ્રી પછી જ ઝીરો થાય છે એટલે વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચે એક પ્ર પ્રકારનો નાઇન્ટી ડિગ્રીનો તફાત ઉત્પન્ન થાય છે અને જે વેક્ટર ડાયગ્રામમાં દર્શાવેલ છે અને એના કારણે શરૂઆતમાં વોલ્ટેજ આગળ જાય છે પછી એની પાછળ પાછળ કરંટ આવે છે એટલે કે વોલ્ટેજ કરતાં કરંટ નેવું ડિગ્રી પાછળ રહે છે એટલે ઇન્ડક્ટિવ લો પ્યોરલી ઇન્ડક્ટિવ લોડમાં વોલ કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી લેક કરે છે એટલે આપણે ટૂંકમાં સમજવું હોય તો ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર લેગિંગ હોય છે હવે નેક્સ્ટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ વિશે સમજા તો હવે નેક્સ્ટ આપણે પ્યોરલી કેપેસિટી સર્કિટ વિશે સમજીએ પ્યોરલી કેપેસિટી સર્કિટ સમજીએ પહેલાં આપણે થોડા ટૂંકમાં ઇન્ડક્ટિવ સર્કિટ વિશે થોડું ટૂંકાળમાં શોર્ટ એન્ડ શોર્ટમાં સમજી લઈએ કે ભાઈ જે જરૂરી મુદ્દાઓ છે આપણે ઇન્ડક્ટિવ સર્કિટમાં શું જરૂરી છે બહુ લાંબુ સમજવા કરતાં એકદમ ટૂંકા મુદ્દાઓ છે તે થોડા સમજી લઈએ તો એમાં પ્યોરલી ઇન્ડક્ટરી સર્કિટના ગુણો જેને કહેવાય ગુણો કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી પાછળ રહે છે અને જો કરંટની કિંમત પ્યોરલી ઇન્ડક્ટરી સર્કિટમાં શોધવી હોય તો આઈ બરાબર વી ભાગે એક્સેલ વડે શોધી શકાય છે અને પાવર એનો પી બરાબર વીઆઈ કોસ ફાય તરીકે શોધી શકાય છે પરંતુ સરેરાશ અહીંયા પ્યોરલી ઇન્ડક્ટરી સર્કિટમાં સરેરાશ પાવરની કિંમત શૂન્ય થાય છે હવે આપણે કેપેસિટી સર્કિટ વિશે સમજીએ તો પ્યોરલી કેપેસિટી સર્કિટ કોને કહેવાય છે તો જ્યારે જે સર્કિટમાં માત્ર ને માત્ર કેપેસિટી લોડ એટલે કે કેપેસિટર જોડેલું હોય તે સર્કિટને કેપેસિટી પ્યોરલી કેપેસિટી સર્કિટ કહેવામાં આવે છે પ્યોરલી કેપેસિટી સર્કિટમાં કેપેસ સર્કિટનો કેપેસિટન્સ તથા પ્યોર શોધવા માટે અલગ અલગ સૂત્રો છે પ્યોરલી કેપેસિટી શોધી શકાય છે કરંટ શોધવા માટેના સૂત્રો છે પાવર શોધવા માટેના અલગ અલગ સૂત્રો છે તો હવે આપણે કરંટ અને પાવરના સૂત્રો વિશે હું નીચે થોડી માર્ગદર્શન આપું છું જો પ્યોરલી કેપેસિટી સર્કિટ હોય અને કરંટ શોધવો હોય તો એક્સી બરા પ્યોરલી કેપેસિટીમાં કરંટ શોધવો તો આઈ બરાબર વી ભાગ્યા એક્સી જ્યાં એક્સીએ પ્યો વી બરાબર આઈ બરાબર વી ભાગ્યા એક્સી છે જ્યાં એક્સીએ પ્યો પ્યોરલી કેપેસિટીવ સર્કિટનો કેપેસિટન રિએક્ટન્સ છે કેપેસિટીવ રિએક્ટન્સ થાય છે અને પી બરાબર વીઆઈ પાવર શોધવા માટે પી બરાબર વીઆઈ કોસ ફાઈવ છે હવે આગળ જેમ ઇન્ડક્ટિવ સર્કિટમાં જોયું તેમ આમાં પણ કોસ ફાઈનું મૂલ્ય આર બાય ઝેડ ગણીએ કોસ ફાઈવ ઇક્વલ ટુ આર બાય ઝેડ એટલે કે સર્કિટનો રેજિસ્ટન્સ ભાગ્યા સર્કિટનો ઇમ્પિડન્સ હવે જો સર્કિટમાં પ્યોરલી કેપેસિટી સર્કિટ છે તો સર્કિટમાં કોઈ પણ પ્રકારનું રેજિસ્ટન્સ જ નથી એટલે રેજિસ્ટન્સની વેલ્યુ ઝીરો છે તેથી જો પાવર ફેક્ટરમાં પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર આર બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બાય ઝેડ થાય છે તેથી પાવર પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે કેમ કે પાવર ફેક્ટર ઓવરઓલ ઝીરો થઈ ગયું એટલે પાવર ફેક્ટરને જો આપણે પી બરાબર વીઆઈ કોસ ફાઈના સૂત્રમાં મૂકે તો પી બરાબર વીઆઈ ગુણ્યા જીરો થાય તેથી આપણો પાવર પી બરાબર શૂન્ય થાય છે પણ પરંતુ કોઈપણ પ્રકારની સર્કિટમાં એટલે કે પ્યોરલી કેપેસિટી જે સર્કિટ છે એમાં પ્યોરલી કેપેસિટી સર્કિટમાં એક પણ પ્યોરલી હોતી નથી વ્યવહારમાં કે પ્રેક્ટિકલમાં ક્યાંય વપરાતી નથી કેમ કે જે આપણે કેપેસિટર છે એમાં એક પ્રકારનો ડાય ઇલેક્ટ્રિક મટિરિયલ હોય છે અને એની અંદર પોતાનો એક રેજીસ્ટન્સ રહેલો હોય છે તેથી તે પ્યોરલી કેપેસિટી સર્કિટ કહેવાતી નથી પણ એક આ એક આઈડિયલ એક્ઝામ્પલ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ હવે જો એના વેક્ટર ડાયગમ તરીકે એનું નિરૂપણ કરીએ તો પ્યોરલી કેપેસિટી સર્કિટમાં તો પ્યોરલી કેપેસિટીમાં કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી આગળ રહે છે એટલે કે જ્યારે સ આપણી ત્રણસો સાહીઠ ડિગ્રીની જે સાયકલ છે એને એન્ટી ક્લોક જો ચાલતી હોય તો એમાં સૌપ્રથમ કરંટ અને વોલ્ટેજ વચ્ચે જો જે એંગલ બનતો હોય છે નાઇન્ટી ડિગ્રી લેગ હોય છે એટલે કે આગળ હોય છે એટલે પહેલાં આ કરંટ ફ્લો થશે અને પછી એની સાથે નેવું ડિગ્રી પછી એના પાછળ વોલ્ટેજ ફ્લો થતા હોય છે એટલે કે કરંટ એટલે એવું કહી શકાય કે પ્યોરલી કેપેસિટી સર્કિટમાં કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી આગળ હોય છે એટલે આ એક વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી લીડ કરે છે હવે પ્યોરલી કેપેસિટીમાં આપણે અલગ અલગ વેવફોમ જે છે તેની સર્કિટ ડાયાગ્રામ જે છે અને એનો વેક્ટર ડાયાગ્રામ આ રીતે નીચે આકૃતિમાં દર્શાવેલ છે તો આપણે એસી સપ્લાય સાથે એક કેપેસિટર જોડેલું છે એને જો સપ્લાય આપ સપ્લાય આપવામાં આવીએ તો એમાંથી કરંટ ફ્લો થાય છે અને આ કરંટ જે ફ્લો થાય છે એનું નિરૂપણ વેવફોર્મમાં દર્શાવેલ છે તો વેવફોમમાં આપણે જોઈએ તો શરૂઆતમાં પાઈ બાય ટુ ઝીરોની આગળ પાઇપ બાય ટુમાં શરૂઆતમાં કરંટનું જે શરૂઆત થાય છે તે કરંટથી શરૂઆત થાય છે અને ત્યારબાદ વોલ્ટેજની શરૂઆત થાય છે એટલે કે સૌપ્રથમ સર્કિટમાં કરંટ સ્ટાર્ટ થાય છે અને નેવું ડિગ્રી પછી એમાં વોલ્ટેજ સ્ટાર્ટ થાય છે એટલે જો ગણતરીમાં ગણીએ તો વોલ્ટ કરંટ આપણો વૉલ્ટેજ કરતાં નેવું ડિગ્રી આગળ ચાલતો રહે છે એમ એમ પૂરી સાયકલમાં ત્રણસો સાહીઠ ડિગ્રી કે આખી સાયકલમાં એ કરંટ આગળ રહે છે અને વોલ્ટેજ પાછળ રહે છે એટલે બંને વચ્ચે જે એંગલ બને છે નાઇન્ટી ડિગ્રીનો એક વોલ્ટેજ એ કરંટ કરતાં કરંટ એ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી આગળ રહે છે એને લીડિંગ તરીકે લીડિંગ વોલ્ટેજ લીડિંગ લીડિંગ કરંટ તરીકે ઓળખવામાં આવે છે હવે જો પ્યાલી કેપેસિટીના ગુણો જોઈએ તો કરંટ વોલ્ટેજ કરતાં નેવું ડિગ્રી આગળ રહે છે કરંટની કિંમત આઈ બરાબર વી ભાગે એક્સઆઈ વડે શોધી શકાય છે અને પાવર પી બરાબર વીઆઈ કોસ ફાય તરીકે શોધી શકાય છે મિત્રો હવે આ પાવર અને પાવર ફેક્ટર વિશે આપણે આગળ સમજી ગયા તો આપણે અત્યારે જે એસી સર્કિટ સમજ્યા એમાં હું ફરીથી થોડો સારાંશ આપી દઉં કે જ્યારે એસી સર્કિટ એસી સર્કિટ કોને કહેવાય તો એસી સર્કિટ એ ઓલ્ટરનેટિવ સર્કિટ છે અને એમાં બે અલગ અલગ પ્રકાર પડે છે જે બે અલગ અલગ પ્રકાર પડે છે જે શુદ્ધ રેજિસ્ટિવ સર્કિટ છે અને એક મિક્સ રેજિસ્ટ શુદ્ધ પ્યોરલી સર્કિટ અને મિક્સ સર્કિટ તો પ્યોરલી સર્કિટ વિશે આપણે રેજિસ્ટ પ્યોરલી રેજીસ્ટિવ સર્કિટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ અને પ્યોરલી કેપેસિટી સર્કિટ વિશે સમજ્યા હવે જે મિક્સ સર્કિટ આવે છે નેક્સ્ટ લેસનમાં આપણે સમજીશું તો આજે આપણું આ લેસન જે છે તે પૂરું કરીએ છીએ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર Good job.